અગાઉ શીખેલા પ્રશ્ન 3માં આપેલી માહિતી પરથી એટલે પ્રશ્ન 3ની અંદર જે માહિતી હતી એને આધારે આપણે એક પ્રકારનો આવૃત્તિ વિતરણ આલેખ દોર્યો હતો આવી રીતનો જે પ્રશ્ન 3નો જવાબ હતો આવૃત્તિ વિતરણ તો પ્રશ્ન 3માં આપેલી માહિતી પરથી બનાવેલા આવૃત્તિ કોષ્ટકનો ઉપયોગ કરીને આપણે સ્તંભ આલેખ દોરવાનો છે અને કેટલાક પ્રશ્નોના જવાબ પણ આપવાના છે તો પ્રશ્ન 3નો આવૃત્તિ વિતરણ જે કોષ્ટક હતો મિત્રો એ આવી રીતનો આપણે જવાબ મળેલો કે જેની અંદર કારીગરો હતા એમના પગાર હતા પગારને આપણે 800 થી 810 810 થી 820 820 થી 830 આવી રીતે આપણે કારીગરનો વર્ગમાં વિભાજિત કરેલા એમને આધારે એમના પગારને આવૃત્તિ ચિહ્નમાં વિભાજિત કરેલા અને આવૃત્તિ ચિહ્નના આધારે એની સંખ્યા ગણી અને કારીગરોની સંખ્યા આપણે ગણી હતી અને કુલ 30 કારીગરો હતા તો પ્રશ્ન 3નો જે આવૃત્તિ વિતરણ કોષ્ટક છે એને આધારે આપણે પ્રશ્ન 4માં આપણે સ્તંભ આલેખ દોરવાનો છે તો સ્તંભ આલેખ મિત્રો આપણે કેવી રીતે દોરીશું તો અહીંયા આવૃત્તિ એટલે કે કારીગરોની સંખ્યા જે છે બરાબર એને આપણે વાય અક્ષ ઉપર લઈશું અને એક્સ અક્ષ ઉપર વર્ગો એટલે કે પગારને આપણે જે વિભાજિત કરેલા છે તેને લઈશું તો આ આપણે વાય અક્ષ ઉપર દોરીશું સોરી એક્સ અક્ષ ઉપર દોરીશું અને આને આપણે વાય અક્ષ ઉપર લઈશું તો આપણે અહીંયા દોરીને સમજાવીએ છીએ મિત્રો તમે જોઈ શકશો તો અહીંયા તમે આલેખ જોઈ શકો છો તો આપણે અહીંયા એક્સ અને વાય અક્ષ પહેલા દોરી દઈશું તો અહીંયા હું દર્શાવું છું બરાબર તમે સમજો મિત્રો તો અહીંયા આપણે પ્રથમ એક વાય અક્ષ દોરીએ છીએ અહીંયા એક્સ અક્ષ આપણે દોરીશું અહીંયા ઉગમ બિંદુને આપણે શૂન્ય કહીશું હવે આપણે જાણીએ છીએ કે આપણે અહીંયા જે વર્ગો છે એને આપણે એક્સ અક્ષ ઉપર લેવાના છે અને કારીગરોની સંખ્યાને વાય અક્ષ ઉપર લેવાના છે તો કારીગરોની સંખ્યા 30 છે તો આપણે શું કરીશું મિત્રો તો અહીંયા જે કારીગરોની સંખ્યા છે બરાબર એની અંદર આવૃત્તિ દર્શાવી છે 3 2 1 9 એ રીતે તો સૌથી નાની આવૃત્તિ 1 છે અને સૌથી મોટી આવૃત્તિ 9 છે તો આપણે શું કરીશું 1 થી 9 નંબર સુધીની આવૃત્તિ અહીંયા દર્શાવી દઈશું તો અહીંયા હું દર્શાવીશ કે અહીંયા આ 5 એકમ અંતરે અહીંયા ફરીથી 5 એકમ અંતરે અહીંયા 5 એકમ અંતરે અહીંયા 5 એકમ અંતરે અહીંયા 5 એકમ અંતરે અહીંયા આવી રીતે અહીંયા 1 2 3 4 5 6 અહીંયા 7 8 અને અહીંયા 9 ઓકે તો અહીંયા જે આપણે 9 સુધી મિત્રો લખીએ છીએ 7 અને 9 અહીંયા થોડું આપણે વ્યવસ્થિત લખી દઈશું 7 8 અને 9 ઓકે તો આજે આપણે મિત્રો અહીંયા વાય અક્ષ ઉપર જે 1 થી 9 ક્રમાંક આપ્યા એ કારીગરોની સંખ્યા દર્શાવે છે ઓકે તો અહીંયા આ કારીગરોની સંખ્યા છે તો અહીં લખી દઈશું આપણે કારીગરોની સંખ્યા ઓકે વાય અક્ષ ઉપર અને એક્સ અક્ષ ઉપર મિત્રો આપણે શું દર્શાવવાનું છે તો વર્ગો તો વર્ગો આપણે અહીંયા દર્શાવી દઈશું તો અહીંયા વર્ગો હું સીધી રીતે અહીંયા મિત્રો દર્શાવી દઉં છું ઓકે તો તમે અહીં વર્ગ પણ જોઈ શકો છો હવે જો મિત્રો આપણે શું કરવાનું છે તો અહીંયા વાય અક્ષ ઉપર આપણે શું લીધું તો એક એકમ અંતર બરાબર એક કારીગરની સંખ્યા લીધી તો એક એકમ અંતર એટલે એક કારીગર તો અહીંયા આપણે એ પણ લખી દઈશું પ્રમાણમાપ વાય અક્ષનું કે 1 સેન્ટીમીટર બરાબર એક કારીગર આપણે લીધા છે ઓકે અને અહીંયા એક્સ અક્ષ ઉપર આપણે સાપ્તાહિક વેતન દર્શાવ્યું છે તો અહીં સાપ્તાહિક વેતન છે અહીં કારીગરોની સંખ્યા છે અહીંયા એક્સ અક્ષ છે આને આપણે
एक्स अक्ष कहीशू अने आने आपणे वाई अक्ष दर्शावीशू। ओके, अने वाई अक्ष ऊपर एक सेंटीमीटर बराबर एक कारीगर आपणे लईशू। हवे जो मित्रों, अहीं शुं कहे छे, जो 800 થી 810 વર્ગની અંદર ત્રણ કારીગરો છે, 800 થી 810 વર્ગની અંદર ત્રણ કારીગરો છે, તો અહીંયા આપણે 800 થી 810 નો જે વર્ગ છે ત્યાં એક સ્તંભ આલેખ દોરીશું, અને એ સ્તંભ આલેખની અંદર આપણે ત્રણ કારીગરોનો ઉલ્લેખ કરવાનો છે। તો અહીંથી આપણે દર્શાવીશું, તો આ ત્રણ કારીગરો, તો આપણે અહીંયા આ રીતનો સ્તંભ આલેખ આના માટે દોરીશું। તો ત્રણ કારીગરો માટેનો સ્તંભ આલેખ થયો, તો અહીં લખી દઈશું કે ત્રણ કારીગરો। ઓકે, ત્યાર પછી ફરીથી આગળ જોઈએ, 810 થી 820 માં બે કારીગરો છે, તો અહીંયા 810 થી 820 માં બે કારીગરો, તો આ બે કારીગરો છે, તો આપણે અહીંયા આ રીતનો આલેખ દર્શાવીશું। અહીં લખી દઈશું કે બે કારીગર છે। આગળ જોઈશું, 820 થી 830 માં એક કારીગર છે, તો અહીંયા 820 થી 830 માં એક કારીગર છે, તો અહીંયા આપણે એક કારીગર માટે દર્શાવી દઈશું, અહીંયા લખી દઈશું એક કારીગર છે। ત્યારબાદ 830 થી 840 માં નવ કારીગર છે, તો 830 થી 840 માં નવ કારીગર આપણે દર્શાવવાના છે, તો અહીંથી આપણે હું દર્શાવીશ, તો 9 સુધી આપણે લંબાવવું પડશે, અથવા સ્તંભ આલેખને 9 સુધી દોરવો પડશે। અહીંયા આ 9 એકમ સુધી આપણે દોર્યો છે મિત્રો। ઓકે, અહીંયા આપણે 9 માપ સુધી દોરીશું, ઓકે, તો આપણે આને 9 એકમ નંબર, 9 કારીગરો એટલે 9 નંબર આપીશું। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો, તો 840 થી 850 ની અંદર 5 કારીગરો છે, તો 840 થી 850 માં 5 કારીગરો, એટલે અહીંયા સુધી લંબાશે મિત્રો, તો અહીંયા દર્શાવી દઈશું 5 કારીગરો। ઓકે, આગળ જોઈશું મિત્રો, 850 થી 60 માં એક કારીગર છે, તો 850 થી 60, તો 850 થી 60 માં ફરીથી અહીંયા એક કારીગરને વેતન મળે છે, તો અહીંયા આપણે એક દર્શાવી દઈશું। ત્યારબાદ આગળ જોઈશું, અહીંયા 860 થી 70 માં 3 છે મિત્રો, તો અહીંયા 860 થી અહીંયા 3 કારીગરો આપણે દર્શાવવા પડશે મિત્રો, તો અહીંથી આપણે અહીં 3 અંક સુધી સ્તંભ આલેખ દોરીશું। ઓકે, અહીંયા લખી નાખીશું 3। આગળ જોઈશું, 870 થી 80 માં કેટલા છે, તો અહીંયા 3 પછી 870 થી 80 માં 1, 80 થી 90 માં પણ 1 છે, તો બે ભાગની અંદર આપણે 1-1 છે, તો અહીંયા 1-1 માટે અહીંયા પ્રથમ પણ 860 થી 70 માં 1 છે, 70 થી 80 માં પણ 1 છે, તો બંનેમાં 1-1 છે મિત્રો, એટલે અહીંયા 1-1 દર્શાવી દઈશું। હવે લાસ્ટ અહીંયા બાકી રહેશે, 890 થી 900 માં 4 છે, તો અહીંયા 890 થી આગળ જોઈ લઈશું અહીંયા કેટલા છે મિત્રો, તો અહીં 4 છે, તો અહીં 4 સુધી આપણે લંબાવીશું। ઓકે, તો અહીં લખી દઈશું આ 4। તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે અહીંયા આપણે કારીગરોની સંખ્યા, એટલે કે આ જે સંખ્યા છે એના વિરુદ્ધ વર્ગો, એટલે એમને મળવા પાત્ર પગારને આધારે આપણે 810 થી 810 થી 820 જે દાખલા નંબર 3 નો જે જવાબ હતો એને આધારે 4 માં આપણે આલેખ દોર્યો છે। ઓકે, હવે આલેખ દોર્યા પછી આલેખને આધારે કેટલાક પ્રશ્નો છે, તો અહીં પ્રશ્નો આપણે જોઈ લઈશું। પહેલો પ્રશ્ન છે, કયા વર્ગમાં કારીગરોની સંખ્યા મહત્તમ છે, મહત્તમ એટલે સૌથી વધારે છે, તો કારીગરોની સંખ્યા સૌથી મહત્તમ કયા વર્ગમાં છે,
तो सौथी महत्तम अहीं नौ कारीगरो छे। तो एनो आलेख मित्रों तमे जोई शको छो क्या वर्ग में छे, तो 830 थी 840 ना वर्ग में तमे जोई शको छो। 830 थी 840 ना वर्ग में सौथी महत्तम कारीगर केटला छे, नौ छे। तो अहीं दर्शाई दईशु कि 830 थी 840 वेतन धरावता वर्ग में कारीगरों की संख्या सौथी महत्तम छे। तो आज मित्रों एनो शुं थशे जवाब थशे, तो अहीं मैं जवाब लखेलो छे। चलो बीजो प्रश्न शुं छे, रूपया 850 के तेथी वधु वेतन धरावता कारीगरों की संख्या केटली छे। 850 के तेथी वधु वेतन, ओके। तो हवे बराबर समझजो, अहीं 850 नी बाउंड्री क्या छे, तो अहीं 850 नी बाउंड्री मित्रों अहीं छे, ओके। अहींथी वधु वेतन धरावता, तो अहीं एक कारीगर, पछी त्रण कारीगर, पछी एक कारीगर, पछी एक कारीगर अने चार कारीगर। तो 850 थी वधु वेतन धरावता कारीगरो अहीं तमे जोई शको छो, आ बधा जे कारीगरो छे मित्रों, ओके, आ बधा कारीगरो ए 850 थी वधु वेतन धरावे छे, ओके। आ बधो जे आलेख छे 850 थी वधु वेतन धरावता कारीगरोनो छे। तो आपणे अहीं लखीशुं 1 3 1 1 અને 4, તો અહીંયા દર્શાવી દઈશું 1 3 1 1 અને 4। તો અહીંયા લખીશું 1 3 1 1 પ્લસ 4, આટલા કારીગરો, 3 ને 1 4 5 6 6 ને 4 10 કારીગરો, ઓકે। ફરીથી આપણે જોઈ લઈશું કયા કયા છે, જોઈ લઈએ। તો અહીંયા જો 1 3 1 1 અને 4, 4 ને 3 7 ને 3 10 કારીગરો। તો અહીંયા લખી દઈશું કે 10 કારીગરો નું વેતન, 10 કારીગરોનું વેતન બરાબર 850 કે તેથી વધુ વેતન મેળવતા કારીગરની સંખ્યા કેટલી છે મિત્રો, તો એ કારીગરોની સંખ્યા અહીંયા 10 મળે છે, ઓકે। તો આપણો જવાબ અહીંયા 10 છે। ચલો આગળનો પ્રશ્ન, રૂપિયા 850 થી ઓછું વેતન મેળવતા, તો 850 થી ઓછું વેતન એટલે અહીંયા આલેખમાં જોઈ લઈશું। તો મિત્રો આ 850 છે, એનાથી ઓછું વેતન મેળવતા તમે જોઈ શકો છો, જો અહીંયા હું દર્શાવું છું, તો 850 થી ઓછું વેતનમાં 1 5 પછી 1 પછી 2 પછી 3 અને એક આ ઉપર એક રહી જાય છે મિત્રો, જે છે 9। તો કયા કયા છે જોઈ લઈએ, તો 850 થી ઓછું વેતન 5 9 1 2 અને 3, 5 9 1 2 અને 3, આટલા કારીગરો બરાબર। તો અહીં લખી દઈશું 5 9 1 2 અને 3, આટલા કારીગરો એવા છે કે જે 850 થી ઓછું વેતન ધરાવે છે। તો 9 ને 1 10, 10 ને 5 15, 15 ને 2 17, 17 ને 3 20 કારીગરો થશે। તો આપણે લખીશું કે 20 કારીગરો એવા છે, અહીંયા દર્શાવી દઈશું કે 20 કારીગરો એવા છે કે જેમનું વેતન 850 રૂપિયા કરતા ઓછું છે, 5 9 1 2 અને 3 કારીગરો। તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓછું વેતન ધરાવતા કારીગરો કયા છે, તો અહીંયા ઓછું વેતન ધરાવતા કારીગરો અહીંયા 2 3 1 બરાબર, પછી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ 1 થી અહીં શરૂ કરી અને આ 9 છે, અને 9 થી અહીં કેટલા છે 5, તો અહીંયા 3 1 2 9 અને 5, આટલા જે છે એ 850 કરતા ઓછું વેતન ધરાવે છે। અહીંયા 850 આ છે અને 850 તો વધુ વેતન 1 3 1 1 અને 4, આટલા કારીગરો 850 થી વધુ વેતન છે અને આટલા 850 થી ઓછા વેતનના। તો અહીંયા 850 થી ઓછા વેતનવાળા કારીગરોની સંખ્યા 10 મળે છે અને 850 થી સોરી વધુ વેતનવાળા 10 અને ઓછા વેતનવાળા 20 કારીગરો મળે છે। અને કયા વર્ગમાં કારીગરોની સંખ્યા સૌથી વધારે છે, તો અહીંયા વચ્ચે 9 છે એ વર્ગ કયો છે મિત્રો, તો 830 થી 840 નો વર્ગ જેમાં કારીગરોની સંખ્યા સૌથી વધારે છે, કેટલી છે, તો કે 9 છે, ઓકે। તો અહીંયા તમે જોઈ શકો છો, તો આપણો આલેખ મિત્રો આવો બને છે, આલેખને આધારે પ્રશ્ન અહીંયા આ બને છે। આ જે લીટી મેં દર્શાવી છે એ તમને ખાલી વેતન સમજાવવા માટે દર્શાવી છે, ઓકે। તો અહીં તમે સમજી શકશો, તો આ લીટીને આપણે દૂર કરી દીધી છે, ઓકે। તો અહીંયા પ્રશ્નના જવાબ તમને ખ્યાલ આવ્યો હશે, તો અહીં આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે। આભાર આપનો, ફરી મળીશું।